નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીમાં ચાલો યાદ કરીએ ના પેજ નંબર સત્તર ઉપર આપણને જે મહાવરો આપેલો છે તે મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના ગણિતની સ્વઅધ્યયન પોના ચાલો યાદ કરીએ કરીએના બધા જ જે મહાવરાઓ છે તેમના અને તમામ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તેમજ આપણા આ વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો સોલ્યુશન અને પીડીએફના સોલ્યુશનની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણશાના ગણિત વિષયની સધ્ય પોથીના ચાલો યાદ કરીએના પેજ નંબર સત્તર ઉપરનો સંપૂર્ણ મહાવરાનું સોલ્યુશન ચાલો અહીંયા આપણને કહ્યું છે કે નીચેની આકૃતિના આધારે સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક આકૃતિ આપેલી છે હવે આ આકૃતિની અંદર કુલ દસ ભાગ છે અને દસ ભાગમાંથી ત્રણ ભાગમાં આપણે કલર પૂર્યો છે તો સાદો અપૂર્ણાંક આપણને મળશે ત્રણ જો ત્રણ ભાગની અંદર લીટીઓ કરી છે એટલે અંશમાં ત્રણ અને કુલ દસ ભાગ છે એટલે છેદમાં દસ એટલે કે ત્રણના છેદમાં દસ અને છેદમાંથી જો દસ છે એ તો આપણો આ તો આપણો સાદો અપૂર્ણાંક થઈ ગયો એને દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવવા છેદમાંથી જ્યારે પણ દસને દૂર કરવા હોય તો અંશમાં જમણી બાજુથી એક અંક પછી આપણે પોઈન્ટ મૂકવાનો તો દશાંશ અપૂર્ણાંક આપણને મળશે ઝીરો પોઈન્ટ ત્રણ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન તમે હાલમાં જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વ અધ્યયન પુથીના તમામ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ગાલા સાધ્ય પોથીના સોલ્યુશન પ્રશ્ન બેંકના સોલ્યુશન અસાઇનમેન્ટના પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તોને એ ધોરણ ત્રણથી બારમાં ભણતા હોય તેઓને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે પ્રશ્ન નંબર બે નીચેના સાદા અપૂર્ણાંકોને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો એમાં પહેલું છે આઠના છેદમાં દસ તો છેદમાંથી દસ દૂર કરવા માટે અંશમાં આઠ જે છે તેની જમણી બાજુથી એક અંક પછી પોઈન્ટ મૂકવો પડે તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ આઠ ત્યાર પછી બીજું બે ના છેદમાં દસ તો છેદમાંથી દસ દૂર કરીએ એટલે જમણી બાજુથી એક અંક પછી પોઈન્ટ મૂકે એટલે ઝીરો પોઈન્ટ બે નવના છેદમાં દસ તો જમણી બાજુથી એક અંક પછી પોઈન્ટ એટલે ઝીરો પોઈન્ટ નવ બત્રીસના છેદમાં સો જો છેદમાં સો હશે તો જમણી બાજુથી બે અંક પછી પોઈન્ટ મૂકવો પડશે તો એક બે અને પછી અહીંયા પોઈન્ટ મૂકીને આગળ ઝીરો તો ઝીરો પોઈન્ટ બત્રીસ ત્યાર પછી પંદરના છેદમાં સો તો છેદમાંથી સો દૂર કરવા હોય એટલે ઝીરો પોઈન્ટ પંદર છઠ્ઠું છે એક્યાસીના છેદમાં સો તો ઝીરો પોઈન્ટ એક્યાસી છેદમાં સો એટલે ઝીરો પોઈન્ટ ઇઠ્યોતેર અને સત્તાણુંના છેદમાં સો એટલે ઝીરો પોઈન્ટ સત્તાણું દોસ્તો ફરી મળીશું આપણે એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે ગણિતની સ અધ્યયનપૂર્ છે તેના બધા જ મહાવરાઓ અને તમામ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં